નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે અમારા ગુજરાતની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય યોજાય અને એના માટે જે કરંટ અફેરના પ્રશ્નો હોય છે જેની આપણે તાજેતરની ઘટનાઓ કહીએ છીએ તો એના વિશેની માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે એટલે કે જે વર્તમાન પદાધિકારી છે બે હજાર એકવીસના અને એ પણ તારીખ આઠ ફેબ્રુઆરી સુધી લેક આજની તારીખ સુધીમાં જે આઠ ફેબ્રુઆરી સુધીમાં જે બે હજાર એકવીસ સુધી જે પદાધિકારીઓ વર્તમાનમાં છે એમની તમને હું આ વિડીયોમાં માહિતી આપવાનો છું કે વડાપ્રધાન આરબીઆઈના ગવર્નર રાષ્ટ્રપતિ સીએજી એનબીએ બી એરફોર્સ ચીફ જી જીઆઈ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ અને એટર્ની જનરલ જે પણ કોઈ પણ છે તારીખ આઠ ફેબ્રુઆરી બે હજાર એકવીસ સુધીમાં વર્તમાન પદા અધિકારીઓ છે તો એની માહિતી તમને આ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ તો સૌથી પ્રથમ પ્રશ્ન છે કે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તમારી સમક્ષ ઓપ્શન છે રામનાથ કોવિંદ વેંકૈયા નાયડુ સુમિત્રા મહાજન અમિત શાહ તો કોણ છે મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ રામનાથ કોવિંદ એટલે કે એ ઓપ્શન જવાબ આવશે રામનાથ કોવિંદ છે બીજો પ્રશ્ન ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે ચતુર્થિંહ વેંકૈયા નાયડુ સાધનાસિંહ કે ઓમ બિરલા કોણ છે તો એ છે વેંકૈયા નાયડુ એટલે કે બી ઓપ્શન જવાબ આવશે શું આવશે બી ઓપ્શન આવશે કયો આવશે બી એટલે કે વેંકૈયા નાયડુ છે એ ભારતના રાષ્ટ્રપતિ છે ત્રીજો પ્રશ્ન ભારતના વડાપ્રધાન કોણ છે તો જોઈએનો જવાબ જવાહરલાલ નહેરુ સંજયભાઈ બરવાડિયા નરેન્દ્ર મોદી કે મનમોહન સિંહ તો એ તો બધાને ખબર જ છે એટલે કે ઓપ્શન સી આવશે નરેન્દ્ર મોદી તો ઓપ્શન સી આવશે કે નરેન્દ્રભાઈ મોદી એ અત્યારના ભારતના વડાપ્રધાન છે જોઈએ આગળ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો જોઈએ શરદ અરવિંદ બોબડે દીપક શર્મા વિનોદ મિશ્રા કે રાજીવ મહેતા તો મિત્રો સુપ્રીમ કોર્ટના અત્યારના એટલે કે હાલના વર્તમાનના મુખ્ય ન્યાયાધીશ છે શરદ અરવિંદ બોબડે એટલે કે એ ઓપ્શન જવાબ આવશે શરદ અરવિંદ બોબડે પાંચમો હાલમાં રાજ્યસભાના સભાપતિ કોણ છે રામનાથ કોવિંદ વેંકૈયા નાયડુ જગદીશ પરમાર યોગી આદિત્યનાથ તો કોણ છે તો હાલમાં રાજ્યસભાના સભાપતિ છે એટલે કે આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે જોઈએ આગળ પ્રશ્ન હાલમાં રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે તો વેંકૈયા નાયડુ હરિવંશ નારાયણસિંહ અશોક કુમાર કુમાર વિશ્વાસ તો હાલની અંદર રાજ્યસભાના ઉપસભાપતિ છે હરિવંશ નારાયણસિંહ એટલે કે બી ઓપ્શન જવાબ આવશે આગળ પ્રશ્ન સાતમા નંબરનો રાજ્યસભાના વિપક્ષના નેતા કોણ છે ગુલામનબી આઝાદ મહેશ શર્મા રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી જવાબ શું આવશે તો રાજ્યસભાના વિપક્ષના અત્યારના હાલના વર્તમાનના નેતા છે ગુલામનબી આઝાદ એટલે કે એ ઓપ્શન જવાબ આવશે બરાબર છે જોઈએ આગળ લોકસભાના અધ્યક્ષ કોણ છે તો મીરા કુમાર સુમિત્રા મહાજન ઓમ બિરલા કે શરદ કુમાર તો વિદ્યાર્થી મિત્રો અત્યારે લોકસભાના અધ્યક્ષ છે ઓમ બિરલા कौन छे ओमビला એટલે કે ઓપ્શન જે સી છે એસી જવાબ આવશે નવમો પ્રશ્ન ભારત ના કંટ્રોલ એન્ડ એન્ડ ઓર્ડિનન્સ જનરલ એટલે કે સીએજી કોણ છે તુષાર મેતા ગિરિશ ચંદ્ર મૂર્મુ ક케이 વેણુગોપાલ કે સુનિલ નરોડા તો કોણ છે તો ભારત ના કંટ્રોલર એન્ડ એન્ડ ઓર્ડિનન્સ જનરલ છે એટલે કે સીએજી છે ગિરિશ ચંદ્ર મૂર્મુ એટલે કે બી ઓપ્શન આવશે શું છે ગિરિશ ચંદ્ર મૂર્મુ છે આગળ પ્રશ્ન ભારતના એટર્ની જનરલ કોણ છે તો કે કે વેણુગોપાલ કરમવીરસિંહ રાકેશ બારિયા કે રમેશચંદ્ર તો જવાબ આવશે ભારતના અત્યારના એટર્ની જનરલ છે કે કે વેણુગોપાલ એટલે કે એ ઓપ્શન જવાબ આવશે આગળ પ્રશ્ન ભારતના સોલિસિટર જનરલ કોણ છે તુષાર મહેતા અજય પાંડે મનોજ નરવલે કે વિનોદ પોલ તો ભારતના સોલિસિટર જનરલ છે તુષાર મહેતા એટલે કે એ ઓપ્શન જવાબ આવશે આગળ જોઈએ ભારતના નાણાં સચિવ કોણ છે તુષાર મહેતા અજય ભૂષણ પાંડે સંજીવ કુમાર કે અમિતાભ કાંત તો જવાબ આવશે બી એટલે કે અજય ભૂષણ પાંડે એટલે કે બી ઓપ્શન જવાબ આવશે નાના સચિવ છે અજય આગળ પ્રશ્ન ગૃહ સચિવ કોણ છે તો અજય કુમાર ભલ્લા તુષાર મહેતા વિનોદ પોલ કે મનોજ કુમાર નારવલે તો ભારતના ગૃહ સચિવ છે અજય કુમાર ભલ્લા એટલે કે એ ઓપ્શન જવાબ આવશે આગળ જે પ્રશ્ન ચૌદમાં હાલમાં નીતિ પંચના અધ્યક્ષ કોણ છે નરેન્દ્ર મોદી રાજીવકુમાર अमिता अपकांत के ससिकंत तो मित्रों हालमा એટલે કે ગમે ત્યારે જો તો નીતિ પંચ ના અધ્યક્ષ કોણ છે વડાપ્રધાન તો અત્યાર વડાપ્રધાન કોણ છે નરેન્દ્રભાઈ મોદી તો હાલમો નીતિ પંચ ના અધ્યક્ષ આવશે નરેન્દ્રભાઈ મોદી એટલે કે એ ઓપ્શન જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી આગળ પ્રશ્ન હાલમો નીતિ પંચ ના ઉપાધ્યક્ષ કોણ છે વિનોદ પોલ રાજુ કુમાર કરમબીત સી કે એન કે સિંહ તો શું આવશે હાલમો નીતિ પંચ ના ઉપાધ્યક્ષ છે રાજિવ કુમાર એટલે કે બી ઓપ્શન જવાબ આવશે બરોબર છે આગળ જોઈએ નીચી પંચના સીઓ કોણ છે તો અમિતાભ કાંત રાજીવ કુમાર રાકેશ અસ્થાના કે જે પી નડ્ડા તો કોણ આવશે નીતિ પંચના સીઓ છે અમિતાભ કાંત એટલે કે એ ઓપ્શન જવાબ આવશે બરાબર છે હવે જો સત્તરમો પ્રશ્ન નીતિ પંચના કાયમી સભ્ય કોણ છે પી કે સારસ્વત વિનોદ પોલ રમેશચંદ્ર કે ઉપરના ત્રણે તો નીતિ પંચના કાયમી સભ્ય છે ઉપરના ત્રણે ત્રણ કે વિકી સારસ્વત છે કોણ કોણ છે વિક્કી શારદવત છે વિનોદ પોલ છે અને રમેચંદ્ર એટલે કે ઉપરના ત્રણેય ત્રણ છે બરાબર છે આગળ જો પ્રશ્ન નીતિ પંચના પૂર્વ અધિકારી સભ્ય કોણ કોણ છે તો રાજનાથસિંહ નિર્મલા સીતારમણ અમિત શાહ કે નરેન્દ્રસિંહ તો નીતિ પંચના પૂર્વ અધિકારીઓ છે કોણ કોણ છે તો રાજનાથસિંહ છે જે રક્ષામંત્રી છે અત્યારે નિર્મલા સીતાર સીતારમણ છે જે નાણાં મંત્રી છે અત્યારે અમિત શાહ છે જે અત્યારે ગૃહમંત્રી છે અને નરેન્દ્રસિંહ તોમર છે જે ગ્રામીણ અને કૃષિ મંત્રી છે અત્યારે એટલે કે ઉપરના બધા છે એ તમામે તમામ નીતિ પંચના પૂર્વ અધિકારી સભ્યો છે આગળ પ્રશ્ન નીતિ પંચના વિશેષ નીતિ પંચના આગળ પ્રશ્ન નીતિ પંચના વિશેષ આમંત્રિત સભ્ય કોણ છે તો નીતિન ગડકરી પિયુષ ગોયલ થાવરચંદ ગેહલોત રમેશચંદ્ર પોખરિયાલ તો મિત્રો જે ઉપરના તમામે તમામ છે એ અત્યારે હાલના નીતિપંચના વિશેષ આમંત્રિત સભ્ય છે કોણ કોણ છે તો નીતિન ગડકરી જે રોડ એન્ડ ટ્રાન્સફોરના મંત્રી છે પિયુષ ગોયલ જે રેલ મંત્રી છે એટલે કે ઉપરના નીતિન ગડકરી પિયુષ ગોયલ થાવરચંદ ગેહલોત અને રમેશ પોખરિયાલ એ નીતિપંચના વિશેષ આમંત્રિત સભ્ય છે આગળનો પ્રશ્ન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે સુનિલ અરોડા સુનિલ અરોડા અજીત ડોભાલ અજય વલ્લા કે શિવકુમાર સેન તો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા એટલે કે એ ઓપ્શન આવશે આગળ જો પ્રશ્ન ભારતની ભૂમિદળના સેનાધ્યક્ષ કોણ છે રાકેશ ભદૌરિયા મનોજકુમાર નરવળે વિજયસિંહ કે એસ કુમાર તો કોણ આવશે મનોજકુમાર નરવળે એટલે કે બી ઓપ્શન આવશે આગળ પ્રશ્ન भारतनी एयर फोर्स એટલે કે હવાઈ દળના સેનાધ્યક્ષ કોણ છે કરમबीर Singh अशोक લંબા राकेश कुमार बदोरિયા કે अजीत ડોભાન તો કોણ છે राकेश कुमार बदोरિયા એટલે કે ઓપ્શન C જવાબ આવશે આગળ જોઈએ ભારતની નૌકાદળ એટલે કે નેવીના સેનાધ્યક્ષ કોણ છે કરમबीर Singh SKC अशोक લવાસા કે राकेश Singh તો કોણ આવશે કરમबीर Singh એટલે કે A ઓપ્શન શું છે એટલે કે A આવશે એટલે કે A ઓપ્શન જવાબ સાચો છે આગળ જોઈએ હાલમાં RBI એટલે કે आरबीएना गवर्नर कौन से शशिकांत दास रमेश कपूर शेखर शर्मा के राज्य मिश्रा तो कौन से हालमो आरबीआईना गवर्नर से शशिकांत दास એટલે કે એ ઓપ્શન જવાબ સાચો જવાબ આવશે હવે પ્રશ્ન ભારત નાણાપસના અધ્યક્ષ કોણ છે બીએનસી એનકેસી સુરેશ કુમાર કે રાકેશ રાજપૂત રોહિત તો કોણ છે એનકેસી એટલે કે બી ઓપ્શન જવાબ સાચો જવાબ આવશે આગળ ભારતીય જનતા पार्टी अध्यक्ष कौन है राजनाथ सिंह अमित शाह जेपी नड्डा के पीयूष गोयल तो भारतीय जनता पक्ष अत्यार अध्यक्ष जेपी नड्डा एट्ल के सी ऑप्शन जवाब जवाब आगे जुए भारतीय राष्ट्रीय कांग्रेस कोग्रेस अध्यक्ष कौन है राहुल गांधी सोनिया गांधी अशोक गहलोत के गुलाम नबी तो भारतीय राष्ट्रीय कोग्रेस अत्यार अध्यक्ष सोनिया गांधी एट्ल के बी ऑप्शन जवाब आग प्रश्न भारत राष्ट्रीय सुरक्षा सलाहकार एट्ल के एन एस आई कौन है तो अजीत डोभाल विक्रम विक्रम બત્રા ચેતનસિંહ કે રાજી પાટિયા તો કોણ છે તો ભારતના રાષ્ટ્રીય સુલાહકાર અત્યારના વર્તમાનના છે અજીત ડોભાલ એટલે કે એ આપચો જવાબ આવશે તો મિત્રો આ તમામે તમામ જે પ્રશ્નો છે એ અત્યારના વર્તમાન અધિકારીઓ છે તો જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોના વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેકે દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર